અને અને લોકસ્થમાં બોલી ગયા વિશ્વમાં જેમ જવાનું બે સંભવ બોલી ગયા વર્તમાન જ નથી બોલતું. તમે કીધું કઈ વસ્તુ નો ત્યારે વળે કે ભાઈ એ કડિયા વાળાને લીટા દોરે ને તો એને કહીએ કે તો સુંદર કામ કર્યું. અને લીટા દોરે હું છે તો તમને વારંવાર કહું છું, મારા દીકરાની દીકરી 5 વર્ષની લીટા દોરે તો કામ લાગે, 25 વર્ષની તો લીટા દોરે ને સગટી પાસે ચલી જવું પડે, ત્યાં ઠેકાણે નથી રહેતો જે ગરબડ છે. અને અમે અમે હજી 5-6 વર્ષ પણ છીએ ધર્મ બાબતમાં, 5-6 વર્ષ પણ છીએ. તેમને કેટલા વખતે જમા એ કર્યો છે 47 વર્ષથી કેટલી સંતાન નાના સંતાનને સામે એમને સંબંધ શું છે? બિલકુલ સ્પષ્ટ આપણે આપનો ઉદ્ધાર કરવો પડશે. આની આ વાત હું દરરોજ કહું છું, હું દરરોજ કહીશ, હું દરરોજ કહીશ, કારણ કે અમને યાદ રહેતું નથી. અમને સ્વાર્થ સિવાય કોઈ વાત યાદ રહેતી નથી. મને વધારેમાં વધારે કઈ યાદ રહેતું હોય કે તમારું નામ યાદ રહે, ભગવાનનું યાદ રહે છે. કોઈ વાર એવું બન્યું તું મારું નામ ભૂલી ગયો, હું કહું કે શું મારું નામ શું, કોઈ દારો બન્યું નહીં. અને તમે વિચાર કરો કેટલા કલાક ગયા, છેલ્લા કેટલા કલાક ગયા, ચાલે આપને 5 મિનિટ થઈ છે, કેટલા કલાક ગયા કે તારે ભગવાનને આપણે યાદ કર્યા હોય. તમે વિચારશો મને એટલું બધું કામ હોય છે ને, એટલું બધું કામ નહીં અનાદી કાળથી યાદ કર્યા. અને એટલે આનંદજી મહારાજ કે દેખન દે સખી મુને દેખન દે દે ચંદ્ર પ્રભુ મુખ ચંદ્ર સખી મુને દેખન દે દે. ક્રેવિંગ હતું, ક્રેવિંગ હતું, ક્યારે ભગવાન ને જોઉં છું, ક્યારે ભગવાન ને જોડે વેદના હતી, એ વેદના હતી. વિરોધમાં કોઈ ધારોજ ને જોયા નહીં અને માગર વિરોધમાં આવ્યા અને અને વિજેન્દ્રિય બન્યો ને ત્યારે પશુઓ ને માને દેવ ગતિમાં ને મનુષ્ય ગતિમાં પ્રભુ તરી જોયા નહીં. તમે છો આવા કેટલે વારંવાર કહેવાની જરૂર છે. પત્રકારો એ કે થોડો મારીને આપણને કહેવા પડે, થોડો પણ આપણને અસર કરતો બિલકુલ કરતો નથી. હું તમે જાગી ગયા છે બન્યું ને, જે વાતમાં જાગી ગયા લગનની તૈયારી હતી, બધું બની ગયું, સમજ્યા શું વર બેઠેલો હતો, કન્યા પધરાવવામાં આવી, ઘરે લગનની તૈયારી કરે, વર કન્યા સાવધાન, હું સાવધાન ગયો નહીં. તમારે તો રામદાસ ની વાત કરું છું, આ શિવાજીના ગુરુ ની ચાલી ગયો, ચાલી ગયો. એને કીધું મેં એનો હાથ ચાલ્યો નથી, એવું સમજી થઈ ગયો. મોરનો એને આભાર માન્યો, તમે મને સાવધાન કરી દીધું, સાવધાન કરી દીધું. અમે સાવધાન છીએ, વેદના છે કે અરે અરે નથી યાદ નથી રહેતું, એની વેદના થઈ. હું તમને અહીંયા નહીં પૂછું, હું જ્યાં સાધ્ય કરું છું 7 દિવસમાં 12 વખત 10 જગ્યાએ જુદી જુદી રીતના પૂછું છું, કેટલા યાદ આવી ગયા ભગવાન તમને કૃપા કરીને તમે તમને પૂછજો. તમને નહીં તો વાતાલા વાતાલાપ જ રહી અહીંયા આવશે વિદ્વાનો, અહીંયા આવશે અને તમને તમને સાધ્ય કરાવશે. તમે સમજો છો બસ સરસ, પેલું ધોરણ વાંચતું હોય એક બાજુ જેવું બગાડે બીજી બાજુ તમે બગાડો, બોલું કઈ બોલું કરી. મેં એક વાર કહ્યું એમ તમે મેટ્રિક મોકલ્યા હોય તમે આમને અમે જાય તો અમે તો મજા કરવાની જગ્યા અમે ત્યાં જઈ લીધું, તો તમે સમજો આપણે ધર્મ થઈ ગયો. એમ પડે એના ઉપર અંદર તમને આત્માની સાક્ષી ધર્મ થયો કહી શકો. મહત્વની વાત છે, મહત્વની વાત છે. પદ્મ પ્રવર્ગ હોય ત્યારે સ્તુતિ કરીએ છીએ ત્યારે આપણને સમજાય છે કે એમની એ પદ્મની પ્રભા, પદ્મની પ્રભા તમે જો તેજ છે અને એ તેજ, એ તેજ જયારે સૂક્ષ્મ બને છે ત્યારે ધ્વનિ થઈ જાય છે. પદ્મનો ધ્વનિ એ સંભળાય છે, પદ્મનો ધ્વનિ એ શું છે, જ્ઞાનનો અગ્નિ પ્રગટ થાય ને પદ્મનો ધ્વનિ અને સ્થૂળ બને પદ્મ પ્રભા. આ જોવાનું દ્રશ્ય જો સ્થૂળ બની જાય તો સુગંધ આવે, પાંચે ઇન્દ્રિયમાં કહી દઉં આનું સકલ સ્વરૂપ આ છે અને આનું ગ્રહ સ્વરૂપ આ છે. કહીને ઘણું
ਨਹੀਂ ਦੇ ਸਕਦੇ। ਪੰਜ ਰੁਪਿਆ ਨਹੀਂ ਪਰ ਤੁਹਾਡੀ ਕੰਪਨੀ ਚੌਂਤੀ ਲੱਗ ਗਿਆ ਨਾ ਅੱਧੇ ਲੱਗੇ ਲੈ ਕੇ ਜੇ ਮੈਂ ਕੰਪਨੀ ਖਬਰ ਗਿਆ ਨਹੀਂ ਇਹਨਾਂ ਬੱਚਾ ਲੱਖੇ ਲੱਖੇ ਇਹਨਾਂ ਜਿਹੜੇ ਵਾ ਇਹ ਹਮਾਰੇ ਵਾ સૂક્ષ્મ બની જાય ને પદ્મની પ્રભા આગે થી દેખાય છે સૂક્ષ્મ બને તો ધ્વનિ બની જાય અને ફૂલ બને ચરિત્રમાં આવી જાય હું તો સુગંધ ભગવાન માંથી સુગંધ આપતી કૃષ્ણ પ્રભુ માંથી નહીં કે શંકર માત્ર માંથી ચોરી છે શંકર ની અંદર થી પદ્મ ભરાવી નીકળતી હું આ વર્ધમાન સ્વામી એ સંસાર નો ત્યાગ કર્યો પત્રકાર લખે છે 3 મહિના સુધી બબરા 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 જ્યાં નસકુડો હોય ને ચારે બાજુ રાત અને દિવસ પડતા તમે ભગવાન નો એ રીતે વિચાર કરો તમારી અનાદી કારણની મારી અને તમારી હું તમારી કઉ છું તો આત્મીયતાથી કઉ છું ખરી તો હું મને કઉ હું ઉડી જઈશ તમે ગમે કહેતો તમે ઘર ચલાવતા હો કે તમે જેટલું સાધન કહેવાય છે એની સાથે આને કઈ સમજ નથી તમે મને એ ફરિયાદ કરો હું સાંભળું ને કે ભાઈ શું કરીએ વેપાર ધંધો બધું કરી જોબ નું બીજું ત્રીજું તમે બહેનો મને એમ કે આ બાળકોને ઘર છે અરે એને નામે સમજ શું તમે તમારું નામ ભૂલી ગયા તમારું નામ જો ભૂલ્યા ને કેમ આ બધું કામ છે તો કોઈ વાર તમે એમ ના કહો હું મારું નામ પણ ભૂલી ગયું કોઈ ધારો કીધો ને નામ બરાબર ખબર છે તમારું નામ તમે ના ભૂલો મારું નામ હું ના ભૂલું ભગવાન નું નામ કેમ ભૂલી શકું ભગવાન સ્પષ્ટ થશે દરેક ઘણું ગંભીર છે એમ સમજાય તો સ્પષ્ટ થશે જો ગંડા ને સમજાયું છે દરેક ઘણું ગંભીર છે મારે મટાડવું છે ઘણું ગંભીર છે મારે મટાડવું છે અંતરંગ રહેલા શત્રુઓ કયા છે અનંતાનુબંધી ક્રોધ અનંતાનુબંધી માન અનંતાનુબંધી માયા અનંતાનુબંધી લોભ વિખ્યાત મોહની મિશ્ર મોહની અને સમજાતો અર્થાત અંદર રહેલા અજંતર શત્રુ તમે ક્ષય કરી નાખો ને એટલે તમે દર્શન પ્રગટ થયું અને એક વાર તમે દર્શન પ્રગટ થઈ ગયું ચિંતાનું કારણ નથી બીજા બીજું બધું છે મને ભાન થવું જોઈએ મારી પોતાની ત્રીજી ચક્ષુ થર્ડ આઈ ઉગાડવી જોઈએ સાત કોઠા ને કેમ ભેદવા મને અભિનંદન ની માફક છતાં કોઠામાં મળવું નથી ભયંકર આધ્યાત્મિક કેન્સર અંતરંગ
જે સંત પ્રભુ સ્વામી ની સન્મુખતા દૂર લાગે છે અન્ય રહેલા આ શત્રુઓ ની સામે આવે છે અને એને લીધે અરુણા અરુણાના બે અર્થ છે શું એક એક આપણી અંદર નું રૂઈ ઉકળે છે આ શત્રુઓને હરાવવા માટે અને અરુણા નો અર્થ એ પણ છે સૂર્યોદય પહેલા જે પ્રકાશ થાય છે એની પૂર્વ અવસ્થા અંદર આવે છે આપણી પોતાની અંદર પૂર્વ અવસ્થા હવે અમે નજીક ના સમયમાં તમે દર્શન થવાનું નજીક ના સમયમાં તમે દર્શન થવાનું ભગવાન હરિભદ્ર સુધી મારા એવો દર્શન સમુચ્ય માં જેને પ્રાપ્ત ઉદાહરણ નથી પ્રાપ્ત હું દેખાય છે સૂર્યોદય આવી રહ્યો છે અંદર રહેલી પૂર્વ દિશામાં દેખાય છે ઉત્તરીમાં તમે કોઈ આ સમય જે સમજાય છે ને અને સંસદીયનું એ તો માત્ર મૂળાધાર નો હોય સ્વયં વ્યક્તિગત આપણે એમાં નથી લઈ શકતા જો તમે સમજી શકો તો તમે તો હું અને તમે ગૌતમ સ્વામી ને યાદ કરીએ તો પ્રાર્થના કરીએ ભગવાન અમને ક્યારે ભૂલશે મને મારા વિઝન ની અંદર પરે થી પરે બિયોન્ડ ઓફ ધ બિયોન્ડ ઓફ ધ બિયોન્ડ દેખાય એ અમૃત છે તમારું હું મારા પોતાના જીવનમાં મારી જે નજીક છે જેમનો હું પ્રેમ કરું છું આ જગત ની અંદર જીવ માત્ર ને હું એવો પ્રેમ કરી શકું એની અનુભૂતિ અનુભૂતિ થાય નહીં એ ફૂલના છોડને જેટલો પ્રેમ કરું એ કાંટાના ખોરને પણ એટલો પ્રેમ ક્યારે કરી શકી ભગવાન એ અમૃત છે મને એનો અનુભવ થયો મને એ અમૃત થયું મને અમૃત આપો તો અમર બની ગયું ખેતી ખેતીમાં જઈને ગયા છું નવકાર છે સાત ચક્રો નો ભેદ કરવા માટે કોઈ સાધન હોય તો નવકાર છે નવકાર હોય તમે કરી શકો એ તમે નવકાર હોય કરી શકો નવકાર સામાન્ય નથી નવકાર અસામાન્ય છે ભોજ રાજા બત્રીસ પુત્રીના સિંહાસન પર બેસવા તૈયારી કરી છે અને અનિતા નામની પુત્રી એની આ કથા કહે છે શરૂ કરી શરૂ કર ભોજ રાજા બોલી આજે પુત્રી કહે છે વિક્રમ રાજા જેવા પરોપકારના કામ કરી શકે એને આ સિંહાસન પર બેસવાનું હોય છે ત્યાં છોડીને પૂછે છે કેવા એ વિક્રમ રાજા કેવા એની શું કરો કરના એમ કથાનીઓ કો એવો એ શાલીભદ્ર કેવો હતો અને એને પૂરો ભગવાન ભગવાન શું કર્યું શાલીભદ્ર બન્યું એવા એ અવંતી સુકુમાર કેવા હતા અને શું બન્યું અને ભગવાન જેમ કથા છે અને અંશા નામની પુત્રી તે કથા એમાં એક વખતે
પોતાના જઈને સાથે તે લોકો સાથે અંધપુર સાથે રાજા નગર ની બહાર નીકળી અને સંધ્યાકાળે પાછા આવતા અને એ વખત દેવદમની નામની એક ગાંચે ને ત્રણ લીટી દરવાજા પાસે દૂરમાં ત્રણ લીટી કરવાની પ્રકૃતિ છે આપણી પોતાની અંદર આપણી શક્તિ ને પરિવર્તિત થઈ ગઈ આપણી હિન્દુ નો ગૌરવ છે કર્મ પ્રકૃતિ કોઈ અલગ નથી કર્મ પ્રકૃતિ કોઈ વિશ્વની મહારાણી ઇંગ્લેન્ડ ની મહારાણી છે એવી રીતે એલિઝાબેથ પ્રકૃતિ અલગ છે અને એને નાના નાના મારી પોતાની દિવ્યતા પર્વત થઈ એને ત્રણ દિવાલ મનીયો વચનીયો કાર્યો બે ત્રણ દિવાલ છે દૂરમાં ત્રણ લીટી દિવાલ ઉભી અભેદ દિવાલ છે પણ તોડી નહીં પૂરું દિશાનો દરવાજો બંધ થઈ ગયો દરવાનો દરવાજો બંધ થઈ આપણે પોતે પૂર્વ તરફ ન્યા દિવાલી તોડી જૂની કથાઓમાં એ આવે છે કે એ આકરને એ રાષ્ટ્રપતિ ને સ્વયં પૂછી કશું મળે નહીં તે બધા એ આ છે કર્મ પ્રકૃતિ ને પૂછ્યું કઈ રીતે તૂટી શકે તમારે જાણવું જોઈએ ત્રણ લીટી થી કરેલી છે ત્રણ દિવાલ છે ત્રણ દિવાલ છે ઔદારિક કે આપે તમે સર્વે કરો છો નવતત્વ થઈ ગયા છે ખબર છે ઔદારિક છે આ બે એક દિવાલ અને એની અંદર તેજ બીજી દિવાલ અને કારણ ત્રીજી દિવાલ આ ત્રણ દિવાલ છે ત્રણ દિવાલ તોડવાની તો કયો ગુજરાત છે બે તમને કહે છે કે તમે ક્યારે જાણી શકશો આવા તો તમે મારી દીકરી નિર્મળ ધમની ને જો અવસ્થમાં હરાવી શકો નિર્મળ ધમની એની જ દીકરી છે એમાં નિર્મળતા દમન થઈ છે આમાં દિવ્યતા દ્વિરીટી દમન થઈ છે આમાં ક્યોરિટી ક્યોરિટી દમન એની દીકરી છે બધી તો નીકળી રહી છે ને એમાં દીરી પાસે તમને લાગે એટલી ક્યોરિટી તમે કરો ક્યોરિટી આપણે કરવી પડશે એ વગેરે આપણે જાણી દઈશું હું બધા સૂત્રોની સંમતિ કરતા શીખવાડે મને ખબર પડી જશે કારણ એનો ક્ષય હું પંચતંત્ર જીવું છું ખબર પડી શું કરું અરે તું તારા નવ પૂર્વ શીખે ને તોય નહીં કરવી છે શીખવાથી સમજાતું નથી એ સમજવાથી શીખાય આપણે એમને જવા પ્રયત્ન કરીએ સમજવાથી સમજવું પડશે આપણે એટલે કે છે તમે પહેલા એને હરણ તથા આગળ ચાલે છે નિર્માણ ધર્મીને બીજે જયારે રજા બોલાવી કે રમત મારી ચાર દિવસની રમત છે તેવી કે છે તમે સિલેક્ટ કરો ત્રણ ભાષાની રમત રજા સિલેક્ટ કરો ત્રણ ભાષાની એ દર્શન જ્ઞાન ચાલી થતી રમે જો દેવ ધર્મની જીત છે તો મિત્ર દર્શન મિત્ર જ્ઞાન મિત્ર ચારિત્ર જીત આજે જો રાજા જીતે તો સમય દર્શન સમય નામ સમજ કરે છે
ચલી ગઈ છે મારે ચાર દિવસ આ રમીશ કરો તમે મને જો નહીં જીતી શકો તો ગુલામ કરીને રાખી પણ દબાવો તમારી હું આપણે મેઘા ભરે પણ દબાવી મને ડરો છો કે સાહેબ આપણે હારી ગયો જો પ્રયત્ન ના કરીએ વિક્રમ ની આ કથા મારામાં કઈ જગાડે નહીં આવી જશે જગાડે તો છેલ્લો એક ગાળો બાકી છે વિક્રમ એક ગાળો બાકી રહે છે તો શાદી સમર્થનું શરણ અંગીકાર કરે સમર્થનું શરણ અર્જિત માતાનું શરણ છે અર્જિત માતા કોણ છે નારી નકે છો અર્જો બે અર્ધો જે શિવ નો છે કે અર્ધો પાર્વતી અને આ બેઠા જે નારી નટેશ્વર છે અહીંયા જે મારી સ્વામી છે રાતા મહાવીરજી એ બહારથી સ્ત્રી છે અંદરથી પુરુષ છે નક્કી સિદ્ધિ ગતિને પામવા ને એટલે અંદરથી પુરુષ છે અનંત કરુણા ગરીબ છે એ લોકો માતા છે બહારથી સ્ત્રી છે બહારથી સ્ત્રી છે કે એમના લક્ષણમાં એમના આઈ અંતરા બાર ગુણ કીધા બાર ગુણ ને આત્મા સાથે શું તમે કહેશો કે વૃક્ષ સુર પુત્ર વૃષ્ટિ ને ચાર અતિ થયો એને એને શું તમે છે ઉજાતિશય જ્ઞાનાતિશય વચનાતિશય અપાયા ગમાતિશય અને આ જ પ્રાતિહાર એને શું તમે છે સ્ત્રી છે માતા છે જે વૃદ્ધિના લક્ષણ છે જવાનું છે આઠ ગુણ જે અંદર છે એ બાર અતિશય વડે આઠ ગુણ કઈ રીતે પ્રગટે અંતરા બાર અતિશય નો ઉપયોગ કરી આપણામાં રહેલા આઠ ગુણ આપણે કઈ રીતે ઘટતા નથી ભગવાન કીધું ભગવાન કીધું પત્ન કીધું પતાવી દે તો બીજી વાર યાત્રા કરવા આવી ભગવાન પણ કે આ પાછો વારંવાર આવે તો સારું છે પોતાનું પૂછો જ્યાં સુધી પ્રાર્થના અહીંથી 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 અહીં અને અહીંથી અહીંથી અહીં આવતી નથી અહીંથી પ્રાર્થના થતી નથી રાંધણી માંથી ત્યાં સુધી ત્યાં સંભળાતું નથી સમજી રાખજો પ્રાર્થના કઈ હોવી જોઈએ પ્રાર્થના કેવું થાય એ બધું વિજ્ઞાન છે પ્રાર્થનાનું સાયન્સ ઓફ પ્રેયર અને પ્રાર્થના વિક્રમ કે તમે કથા રિફ્લેક્ટ કરો ને એ સ્વાધ્યાય છે તમારી ઈચ્છા પડે કથા રિફ્લેક્ટ કરો શાહી વજનની કથા રિફ્લેક્ટ કરો વિક્રમ વજનની કથા રિફ્લેક્ટ કરો આ જૈના ચાલુ લખેલી કથા અને એમને અર્જુનજી માતા કે વિક્રમ સામાન્ય સામાન્ય ભાંચર સાંભળે નહીં પેલો
સંબંધો બોલે દૈયાને બોલા દૈયો છે વૈતાળ છે ગુરિંદી છે ઇન્દ્ર છે બંને માઇન્ડ નું છે હાયર માઇન્ડ નું લોર નું વૈતાળ છે વૈતાળ એટલે બેઠા બેઠાલ એટલે ડિઝાર નું વૈતાળના બધા સામે છે અત્યારે આપણે તો વૈતાળ ને લઈ અને ઇન્દ્ર સભા મળ્યા એ જાય છે હું ફરીથી છે એક અઠવાડિયા આવવાનો છું તમે વિચાર કરજો તમે ના સોધી તો બધું હું કહીશ તમને હું કહીશ એ નિર્મળ દંડીના નૃત્યમાં ઇન્દ્રથી જે બક્ષિસ મળી છે ને એ લીધા વગર વિક્રમ જીતી ન શકે માસ્ટરની ચાલી આ છે એમ સમજે કે હું જીતી લે અમે એમ સમજીએ કે નહીં અમારે સમજ દર્શન થઈ ગયો અમને તમને દર્શન એમને વાત નથી ભાઈ નિર્મળતા લાગવા માટે આનો ભેદ કરવાનો છે અનંતાનુ મંદિર મૂળાધારમાં ક્રોધ તોડવો સ્વાધિષ્ઠાનમાં અનંતાનુ મંદિર માન તોડવું માયાનો ભેદ કરવો રોહનો ભેદ કરવો વિશુદ્ધિનો મિથ્યાત્વ મોહનીયનો ભેદ કરવો અને આજ્ઞા ચક્રની અંદર મિત્ર મોહનીયનો કરવો છેલ્લે સહસ્ત્રાર્ધમાં એ સમગ્રત્વ મોહનીયનો ભેદ થયો મને પણ લાગ્યું છે એમાં જ અન્યમ છે આ તમે કહો મને લાગ્યું એમ નહીં કેવળ જ્ઞાનમાં એ લોકોએ જે જોયું છે એ છે મને મારા ખબર જ્ઞાનમાં આ હું કહું એમ જ આ જે હુંકાર આવ્યો ને આ તમે કહો મોહન મહાભારતની અંદર મહાભારતની અંદર એ સાત કોઠાનું જે રીતે છે માટીનો કોઠો છે એ માટીનો અભિમન્યુ કીધું યુધિષ્ઠિરને કે દાદા હું નહીં જીતી શકું કારણ કે મને સાતમો કોટો માટીનો તોડતા અરે ભીમ કે હું ગદા થી તોડી ના ભીમભાઈ કે શું ખબર પડે ભીમ કોણ કે ભીમ બચત કારણ છે પાંચ પાંડવોમાં ભીમ બચત કારણ છે શું ભીમને ખબર ના પડે જે કેમ તોડા અભિમન્યુ મરે થોડા અભિમાન માં હું જો જીવમાં રહી ગયા હોય ને ચાંક ને ક્યાંક પડે છે ભારત તો હેતુ અથવા છે અને જીતે છે વિક્રમ રાજા જીતે છે એ લઈને ત્રણે સીધાના મોડા પર ફેંકે છે નિર્મદમી અંદર નિર્મદમી હાથ જોડી દે છે કે મારા હું તમારા મહેલમાં ચાલુ કરી ગંદકી કરનારી જે ગંદકી કરનારી જે તાકાત હતી શક્તિ હતી ઇવિલ ફોર્સ હતો એ વિશુદ્ધિ કરવામાં ભક્ત રહે છે તમે કમ્પ્લેન બનાવી દીધો રાજા કહે છે કે અમને ઝાડુ કરવાની જરૂર નથી તું બેદા નિરાશ તારી માને મોકલ મને આ તોડવી છે આ દિવાલ તોડવી છે બે તમને આવે છે પગલે બે આજ જોડી માંથી મળે મહારાજ તમે મારી દીકરી નિર્મળતા આવી છે મને તમારા માંથી દરેક ને જે તે અલ્પ અંશે દેખાય છે ને મારી ને તમારી બુદ્ધિ થી નથી દેખાતું આ દેવગુરુ ની કૃપા થી દેખાય છે વિક્રમ રાજા એ છે કે દેવગુરુ ની કૃપા થી હું તારી દીકરીને જીત્યો છું પણ એટલું મને જલ્દી છે કઈ રીતે દિવાલ તૂટે એનું કીધું તમે એક કામ કરો તમે અહીંયાથી સુપારક નગર જાઓ તમે દક્ષિણની અંદર સુપારક નગર માં જાઓ કોંકણ દેશ માં સુપારક નામનું નગર કોંકણ દેશ એ બાજુ મહારાષ્ટ્ર આ મુંબઈ આવે મને સુપારક ગઢ છે ત્યાં શિવ શર્મા નામનો એક બ્રાહ્મણ
ब्राह्मण ने उमा दे नाम ने एक पत्नी छोटा बनावा ब्राह्मण नु काम એને ઘેરી જાઓ અને ત્યાં ચર્યા જોજો. ચર્યા જોવાની માં તર જગાડો. ચર્યા જોવી એટલે તમે દર્શન શું બની રહ્યું છે? અરે કઈ ચર્યા જોવાની છે? આરોપીને નથી જોવાની. ક્યારે આવે છે, ક્યારે જાય છે, અને ત્યાં કોણ કોણ આવે? આપણી જોવાની છે. અંદર અંદર કોણ કોણ આવે છે તો કોણ જાય છે? મારીને તમારી અંદર કયા ગુણભાવો સદભાવો આવે છે આ ચર્યા જોવાની. જાઓ આ તો બતાવે. ચાલો મારા હું તમને મદદ કરું. મેં તમને ગઈકાલે કહ્યું એમ અર્જિત માતા એમ કહેતા નથી. એના નામે જે અંતર અંગી જાવ્યો હું તારી ચિંતા દૂર કરી એને આરામ દઉં. અરે હોય પૂછ્યો મારે તમારે ને મારે તમારે ને મારે ચાલવાની છે. મારા ને તમારો પદ અને ચારિત્ર નો માર્ગ છે. ચારિત્ર ચર ચર ટુ વોક ચાલવું ગતિ કરવી એ ચર છે. આત્માની ગતિ છે ચારિત્ર. શબ્દ નો સંબંધ ચર સાથે છે. કરવાનું તો વિક્રમ છે. દરેક વિક્રમ ને પોતે કોણ છે? વિક્રમ વિશેષ પ્રકારે પરાક્રમ ફોરવી શકે અને કર્મ શત્રુઓનો ક્ષય કરી શકે એવો તમે દ્રષ્ટિ આત્મા એ વિક્રમ છે. હું ને તમે વિક્રમ છીએ. જો બની શકે આપણે વિક્રમ જ માનીએ. પેલી જે છે ઉભી થાય વિક્રમ કે છે ભાઈ પેલી ઉભી છે વિક્રમ એની સામે જઈએ. કોની દેવ તમે પેલી કે છે તમે મારી દીકરીને હરાવી છો. કોન્ટ્રીબ્યુશન આપું છું એટલે તમને કહું છું એટલે તમને કહું છું જો જાગશો તો જીવશો ને ઉઠશો તો મળશો. આ નિર્મળતા આવે ત્યારે સમજાય છે કે જાગીશું તો જીવીશું. ઉર્યા તો મળ્યા. સમજી રાખું જો ઉર્યા તો ગયા. તમે જો જાગતા હો તો જીવી શકશો. જાગવાનું છે મુક્તિના માર્ગો. એટલે ભગવાને કીધું એ ગૌતમ ભગવાન સત્ય એમાં પ્રસુદ્ધિ ખબર છે. એમની જે પોતે કરો બધું નિર્મળ બનતું છે. તીવ્ર કર્મ જે છે મંદ પડવા છે એ મંદતા આવતી રાજા અહિયાં રાજા વિશ્રામ કરતો ને બીજું ની કથાઓમાં એવા છે. સીતાને શોધવા માટે હનુમાન જાય છે એ પણ એ દે છે કાર્ય પૂર્ણ કર્યા વગર વિશ્રામ છે. આ ક્વોલિટી મારા ને તમારા માં આપી છે. કાર્ય પૂર્ણ કર્યા વગર વિશ્રામ છે. અને ઓંકાર વાસ્તુ બાર નગર માં એ પહોંચે કોણ રહેતો વિક્રમ સુપાર નગર ની અંદર જાય થઈ જાય. શું રાજા પાસે રાજા જઈને એ શિવ શર્મા બ્રાહ્મણ નું ઘર પૂરી જાય. એ શિવ શર્મા બ્રાહ્મણ ને ત્યાં પાછળ કે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય એને ત્યાં ભણાવવાનું ને રહેવાનું ને ખાવાનું અને ઉમા દે બાળકો ઉપર ખૂબ પ્રેમ કરતી હોય. જે રાજા બાળક બની જાય છે એની પાસે આમાં આવે છે. શું આમ આ સાચી તરફ વિક્રમ રાજા પાસે લઘુ આગમી નામની વિદ્યા છે કે જેના કઈ લઘુ લાગવી નમો યંતાનો લઘુ એટલે નમો અને લાગવી એટલે જે રૂપ ધારણ કરવું એ થઈ જાય. જે નમો યંતાનો છે એ રૂપ બદલી નાખે છે ને એ પણ વિદ્યાર્થી બની જાય છે. જે બાળક બનીને જાય છે હું પણ પડતી છું ભરવા માટે ને આવે અને એ તો ઉમાદેના પર વાય કરે છે કે બેટા વેદ તને
खबरा विज्ञा विज्ञा प्राप्त करे गुरु तेने मना उसे मुराद दिखाए खूब खुशी बता दी लीडर लुगाई है तेरी अगर जात से तो जीव से ना ऊंच से तो मर से जो उच्च नहीं जात तो दे कई मंदिर दिखाए मंदिर निजेदारे जात तो दे कई बनती निजेदारे जात तो कई बनती चौधरारे जात तो कई बनती है उन्हें तो मैं तो कम जाने जाने की क्या है ये तो हम उठी नहीं थे कई बनवा नहीं थे सुनो बात क्या करे चार क्या कर बात तो मैं जाने ये तो जात तो दे मगर रात्रि कई देर से मैं बंद जा ऐसा विद्यार्थियों में दे गुरु जी सिंह शर्मा बोलता हूँ जिम्मेदारी नक्को बोलता हूँ अने 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 एक तब हुआ भी बैठी था तुम्हें तो जुए जा क्या हूँ भी जा विक्रम पर जो उसी का तो सब बोला है तो बंदी ने शंका नहीं ला अने कुछ था ऊंचा था ऊपर से दंड तारे आत्मा दंड ले विक्रम जुए के बलो दंड ना हो दंड दे दंड में बातें जो तो हमें तो दंड कर्म जे वाले से बन जाए चे अगर मजदूर तो वाला दंड कर्म तोड़ वाला ये ही आत्मा भी तो चे दबा ये ऊंचो करे हम फेर वे चे दंड दूर दूर मैंने कभी थोड़ी की नजर नाचती दबा लिखे दबाना मैं तेरा तेरी तेरी जाए छे विक्रम बहुत छुपाई देनी पाचर गए मैंने विक्रम पाचर गए छे आंगना नी अंदर आंबली नु झाड़ अबे क्या झाड़ो मैं आंबली नु झाड़ तू कोई एकदम आंबली ना झाड़ ऊपर चढ़ गए मैंने विक्रम बोलते कि झाड़ नी अंदर एक बकोल छे ये बकोल नी अंदर बैठ गए चारों बात करें अपने विस्तार में जितना निमित्ता है स्टेशन के आउट से निर्देशन है नहीं है जो चारों में गई थी हाँ ये चारों ये कहीं नहीं हमने सबसे आगे के केवल रोजी नू चारों ही तो थी निम्रा नू चारों ही तो के चार तो नहीं अंदर 24 स्टेशन करों ने केवल नाम जाए थी जिधर जिधर जान दी थी કોઈને પલાસ ના જાન કે છે કેવલ નામ ના જાડો છે અશોક વર્ષે જુદું છે સમય પરમો બધા તીર્થંકરો ને એક સરખું પણ જુદા જુદા તીર્થંકરો ના જાળ શાસ્ત્ર માં કહે છે પાતળ વૃક્ષ તરીકે કેવલ નામ છે બુદ્ધ ને બોધિ વૃક્ષ તરીકે કેવલ નામ છે તમે અંદર ઉડા જાઓ આ વૃક્ષ સાથે શું સંબંધ છે વૃક્ષ વડે કેવલ નામ થતું નથી વૃક્ષ ને બે સંબંધ જબર સંબંધ અમે રાખીએ છીએ વાત અહીંયા તમે આવી ઘણી ચીજો વચ્ચે પિંડું વિચારીને રાખવું પણ આ ઘણા છે જે તમને લાગે કે વિશ્વ જરૂર પાકી જો ચારે અમને ભેગા કહો મેં તો જીવિતા ન તત્વ બંને લઘુતંત્રની છ કર્મગ્રંથ શું કર્મ પૈડી પંચતંત્ર સંમતિ કરતા મેં તો ઘણું કરી નાખ્યું ક્યારે નહીં તમને યાદ છે કે કહ્યું ને કરવાનું બાકી છે એનો અનંત નો ભાગ નથી કર્યો હું શું કરતો છો અને જેવી ઝાડ પર ચડે છે તવા આત્મ દંડ દઈ હા એક વખત બે વખત ત્રણ વખત અને ડાળી ઉપર ટક 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 ઉર 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 અને એકદમ જાદુ દે અરે તે નહીં જેવી વાત છે એવું રે અને સો યોજન દૂર ઘોર સ્મશાન ની અંદર ચાલી ગયો છું શું તારે ઉપરથી ઝાડ ઉપરથી તેની નીચે ઉતરે છે વિક્રમ બહાર નીકળે છે ને ભૂતા હોય છે બધી ભૂતા હોય છે ડાકરો ને પિશાચ ને ભૂત ને પ્રેત ને પલિત ને આ બધા જુદા જુદા છે અને પરમેશ્વર છે મોટામાં મોટું સ્મશાન કોઈ જગ્યાએ હોય ને મારી તમારી અંદર
ભારતની અંદર મોટામાં મોટું સ્મશાન કોઈ જગ્યાએ હોય દરે સ્મશાન અવંતીમાં ઉજ્જૈનમાં છે. મહાકાળ સ્મશાન કહેવાય. ભગવાને જે તપશ્ચર્યા કરી એ સ્મશાનમાં મહાકાળ સ્મશાન. અને કેટલાય જીવો મહાકાળ સ્મશાનમાંથી ગૃહજ્ઞાન પામીને મુક્ત થયા. પણ અત્યારે હું તમે મહાકાળ સ્મશાન પૂછી આવ્યો બધા તમે ચાર વખત ઉજ્જૈન ગયો છો અવંતી પાર્થનાથની ભક્તિ કરવા માટે. હું એ વખતે ચાર વખત માતા સ્મશાનમાં ગયો બેઠો છું. 48 મિનિટ સુધી 50 મિનિટ એક કલાક બેઠો છું. મિત્રો ને તો તમે ફરો, હું અહીંયા બેઠો છું. આજે પણ એટલું અદભુત છે. કોઈ મોટા સ્મશાનની અંદર લોકો જઈ તેની ઉતરી હાથમાં એને દંડ હતો. એક જગ્યાએ બંધું ચડતું હતું પછી મને ફળ થઈ ગયો. આ કથાની આ કથાની જૈનાચાર્યની ખૂબી એ છે, વિક્રમને મારાને તમારા જીવન બતાવ્યું. દરેકમાં ખૂબી છે, ઉદાર છે, બહુ ઉદાર છે. મારે એના કરતા દર્દ કરવું આવી ગયું. એવો જ ડરી જાય છે, એવો જ હિંમત આવી જાય. દેવ દમ્મીથી ત્રણ વખત અહીં નિર્મલ દમ્મીથી ત્રણ રમત ન જીતો ને મનમાં તે ચિંતિત હતો. તો ગુલામ તો નહીં બની જવું. અને એ ગુણો આ પ્રકારે એ ગુણો વિક્રમમાં એ માટે જીત્યા છે. હું ને તમે જો બનવા ધારીએ તો વિક્રમ છે. આ ઘોર સ્મશાનો વિક્રમ જીજી જાય છે. એ વિક્રમ એનો અંધાર પછી તો ઓળે છે, પાછળથી ઉપરી જગ્યાએ ઉભરે છે. દંડ ઊંચો કરીને આમ હાથ કરીને કે છે, અજો ભવાની માતા નો અદો, અજો અંબા માતા નો અદો, અજો એક ઇન્વોક કરે છે. અજો એ ઇન્વોક છે, આ બધી નેગેટિવ શક્તિઓને ઇન્વોક કરે છે. આપણે આપણે જેવી રીતે આપણે જે રીતે જય વીરા બોલીએ છીએ, જય વીરા જય જય શબ્દ ઇન્વોક કરે છે. અધો શબ્દ છે ઉદય પામો કામ કમાલ. ને જય વીરાય માં એ છે, હે ઇતરાજ તમે જય પામ, હે જગત ગુરુ તમે જય પામ. ઓમ નમઃ સ્વ પ્રભાવો ભૈરવ. હે ભગવાન તમારા પ્રભાવ છે, આ હોજો આ પ્રમાણે હોજો. હું નીચે જો એ જ કહું છું, એ પ્રમાણે ફૂલફિલ ફૂલફિલ માય 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 વિશે મારી જે ઈચ્છાઓ છે તમે પૂરી કરો. આ ઇનોવેશન છે, એ ઇનોવ કરે. જય વીરાય. એવી રીતે આ ખેર છે, અદો અદો બાની માતાના અદો અને 64 જોગણીઓ પરત થઈ ગયો. 64 જોગણીઓ એમનું સ્વરૂપ જે તે સમજ્યું છે, એટલું વિરામનું સ્વરૂપ એ ચોક્કસ જોગણી. મહાત્મા કોઈ જગ્યાએ મંદિર જો બચ્યું હોય તો જબલપુરમાં બચ્યું છે. જોગણી અનુભવ તૂટેલી ફૂટેલી હાલતમાં અને તમે જો તો વિકરાળ એનું સ્વરૂપ જોઈને તમને ગીત લાગે. તમે એની પાસે ઉભો છો, તમને ગીત લાગે. હું ઉભો છું સંધ્યાકાળે હું ત્યાં ગયો છું. મેં જોયું છે એનું સ્વરૂપ. આપણને ખ્યાલ કૃપા પ્રમાણે જોગણીઓનું વર્ણન આપીએ છીએ. 64 છે. હું 64 ના ન્યુમરોલોજીમાં જતો ફોર ટુ ટેન, વન પર ઝીરો ઇઝિકલ ટુ વન. 64 ભિન્ન ભિન્ન છે, 64 એક જ છે. આપણી અંદર એટલું ડિવિઝન થઈ ગયું છે, ડિવિઝન થઈ ગયું. હવે ડિવિઝન એક જ બે તેમાં ડિવાઈડ થઈ ગયું. એક છે માં બે ટુકડા કરતો બે થઈ ગયા. બેના ચાર, ચાર ના આઠ, આઠ ના સોળ, સોળ ના 32, 32 ના 64. 64 ડિવિઝન. એ 64 ડિવિઝન નેગેટિવ થઈ ગયેલી ભિન્ન ભિન્ન અજુ વૃત્તિઓની શક્તિ બની ગઈ. યુનાઇટેડ હોય તો પોઝિટિવ, એ ભિન્ન ભિન્ન હોય નેગેટિવ છે. ઘણું જીવ ભર્યું છે. જેમ જેમ વિજ્ઞાન આગળ વધતું જાય તેમ આપણને લાગે છે પછી
મનોહર તો પહેલા વર્ધમાન સ્વામી એટલું કીધું છે સુખી એના હૃદયની અંદર ભાવ થઈ ગયા છે તો પ્રભુ તમે કઈ 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 અદભુત વાત કરી તમે જે આ વાતો કહી જેવી તમે આજે બચાવ્યું છે તમે અમને જે બચાવ્યું છે અને કૈફનીય બતાવ્યું મંડળ છે સીધે ચક્ર નું મંડળ હોય છે પોઝિટિવ પણ મંડળ છે નેગેટિવ પણ મંડળ છે નેગેટિવ પણ મંડળ છે રિંગ છે સર્ક્યુલર છે એની અંદર પછી એ બને છે શું આપણે આપણે ચિત્રકરું એક પૂજન બનાવીએ છીએ તે રીતે કરીએ છીએ ને ત્યારે માંડલું કહીએ માંડલું એવા મંડળ છે એની મંડળમાં ઉભેલી અને એ વખતે આ પદે લાગીને એને કહે છે કે માતાઓ અત્યાર સુધી મારી પાસે તમને બલિદાન આપવા માટે પાછળ દેનાર હું અત્યાર સુધી નહોતી આવતી એનું કારણ એ હતું આજ અઠવાડિયે એક જણ આવ્યો છે એટલે 63 થયા અને 64 નો મારો પતિ તમને 64 નું બલિદાન આપી દઉં 64 આ 64 નું તમને બલિદાન આપી દઉં તમે મને તમારામાં સંગ્રહી દો આ નેગેટિવ કોર્સ એટલે કહેવામાં આવ્યું કે તમે સિદ્ધિઓમાં જો દુરુપયોગ કરો તો કયા ઉન માર્ગે તમે પહોંચી જાઓ આપણે એના ઉદાહરણમાં જતા નથી પ્રયાસ છે કઈ શક્તિ પ્રાપ્ત થાય કઈ રીતે થાય અને એનાથી કઈ સત્તા કયો પાવર ઇવિલ પાવર કયો પ્રાપ્ત એ માટે હું હવે આવીશું તમે કહો સ્નાન કરાવી કોળા કપડા પહેરાવી દરેકને કપાળમાં સિંદૂર નું તિલક કરી ગળામાં ફૂલ ની માળા નાખી અને એ દારે નૈવેદ્ય કરવાનું 64 એ નૈવેદ્ય ની અંદર બાકડા વડા બધી નૈવેદ્ય નો ચોક્કસ કોર્સ છે ચાર નૈવેદ્ય થાય એ બધું કરી એને એ બધાને મંડળ આકારે બેઠા એ બેસાડી અને તું દંડ નીચે મૂકી દંડ નીચે મૂકી ત્રણ વખત આ મંડળની પ્રદક્ષિણા દે ઊંધો થયા દેરાસરમાં પ્રદક્ષિણા કહેવાય છે તમે રાઈટનમાં ટર્ન કરવાનું બધી વસ્તુમાં લેફ્ટ માં ટર્ન કરવાનું છે ઈશ્વર નો સ્વસ્તિક તમે જોયું છે હા એ લેફ્ટ નો ટર્ન છે આમ કહી નામે લેફ્ટ નો ટર્ન આપનો સાચો રાઈટ નો ટર્ન છે અહીંયા અહીંયા ભંતિ હોય તો આમ આમ પ્રદક્ષિણા કરો તો રાઈટ હેન્ડ છે રાઈટ હેન્ડ એટલે પ્રદક્ષિણા લેફ્ટ નો ટર્ન ત્રણ વખત અને ત્રણ વખત લઈ મધ્યમાં ઉભી રહી અને હાથ બે ઊંચા કરી અમને આવા અજો ભવાની માતાનો અજો હે માતાઓ તમે આવી તમારો પોતપોતાનો ભોગ લઈ લો અને દરેક જણ પ્રગટ થઈ અને એક એકને ખાઈ દીધું પણ જો ખાઈ રહ્યું એક ઇવિલ વાતમાં આવે છે એક ઇવિલ ને બદલે પોઝિટિવ વાતમાં આવે છે જાતે તો જીવ કરે ઉઠે તો મરશે એમ અમારે આવે છે જો તારી ચૂક થઈ તો તમે ખાઈ દીધું તારીને ચૂક થઈ તો તમે ખાઈ દીધું ધ્રુજી શું થઈ જાય શું વિક્રમ આવીને પેલા બખોરમાં બેસી જાય છે ને બેસી આવીને ઉપર ચડે ઊંડ 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 ત્રણ વખત જેને આગને આવે પહોંચે પેલી ઉપરથી નીચે ઉતરે એ પહેલા વિક્રમ ઉતરી મૂકી દઉં
કે હું ના ઉઠી જવે તો બિલકુલ નહીં આવે, બિલકુલ નહીં આવે. અને ના આપે, મેં તમને કહ્યું એમ કોઈનું વૃત્તિ જોઈ ના આપણે ઉંમર, આપણે જાણ્યું નથી ઉમરવાનું છે. રાજાની વાત અહીંયા યાદ આવે છે, 100 નો પ્રશ્ન. એક વાર કોઈ મૃતક જોયું, હું ઉડી ગયું. રાજકુમારે પૂછ્યું રથ હાંકનાર ને, અરે ચંદ્ર, આ ચંદ્રને બાંધીને ક્યાં લઈ જાય છે? ચંદ્રે કહ્યું, કુમાર સિદ્ધાર્થ એને મૃત્યુ પામ્યું, જેને સંસારમાં લઈ ગયું, સિદ્ધાર આવી ગયો. મૃત્યુ મૃત્યુ શું છે? બધો વૃદ્ધ થાય, બધા મરે, આયુષ્ય પૂરું થાય છે. ઓહો, જાગી ગયો. હું તમને વૃદ્ધની વાત કરું છું, મેં તમને આ વાત મેં 1000 વખત સીધી ને 1000 વાર સાંભળી. હજી જાણે મને કઈ આપતું વાળતું નથી, હું બિલકુલ આપની જાગ્યા નથી. મિત્રો, મેં છે કે જાગી ઉઠે, જાગી ઉઠે. બધા નદી કિનારે બધા વિદ્યાર્થી લઈને ગુરુ ગયેલા એ વખતે એને વાત કરી. મને સ્વપ્ન આવ્યું, કઈ છોકરા ભેગા થઈ જવું છે. ગુરુ કે શું સ્વપ્ન આવ્યું? તો કે આપણે તો નહીં લઈ જશે. ચાલી ચૌદ ગુરુ કે આપણે તો કોઈ દારો નજીક થતા નથી. પરંતુ કહેતો મારા છોકરામાં શું આવ્યું? એ કે નૈવેદ્ય થયા ને આપણે વડા ને બાકા ને ખીર ને ખાવા માટે બધા બેઠા હતા, બધું માનું ભેગાઈ ગયું. એકદમ જોગણીઓ આવી, એની જે બન્યું તું એ સ્વપ્ન રૂપે લીધું. પછી છોકરા વસવાયો, સ્વપ્ન આવે તો અંતાય. ગુરુ બી કે સીતા બી કે આપણે તો નૈવેદ થતા જ નહીં. સીતા ગુરુએ શિવ ધર્મમાં છે, એની ઉમા દે છે, પાર્વતી નો અંશ છે, પર્વત પાર્વતી ઉમા દે છે. અને ગુરુમાં શિવ તત્વ છે એટલે ગુરુએ કીધું જો લઈ જાય તું નક્કી થશે તો આપણે સામે થઈ ગયું. એટલે અમે કીધું કે તમારે એક કામ કરવાનું છે, હું દંડ લઈને દોડવા માંગુ ને તમે મારી પાછળ દોડશો, દોડશો તો બચશો, દોડશો તો બચશો ને નહીં દોડો તો મરશો. આપણી પણ આજવાય અસંસાર માંથી જો વિજય ને કસાય માંથી હું ને તમે જો દોડી શકીએ તો બચી શકવાનું, અને નહીં તો વિષય કસાય ને અજગર ની પકડ એવી છે એ વિચારતો જાય. ચતુર્દશી આવવાની તૈયારી, આશ્વિનની કૃષ્ણ પક્ષની 11મી 12મી છોકરા ઇન્દ્રની સામે જોવા લાગ્યા. ના એ ચતુર્દશી 13મી માં જે કહ્યું પતિ તમે એક બાધા માની, તમે બીમાર થયેલા ત્યારે મેં એક બાધા માની કે જો તમે જેવી સાજા થઈ જશો તો લઈ જશે. હું કાલે ચૌદ છે કાલે લઈ જશે, બધે જાગૃત થઈ ગઈ. હું દરેક છે બધાને કહેતા મને રિપીટ કરવું નથી. તમે અંદર જીવો, મારી વાત છે આ, તમારી વાત છે આ. દેશ દિવાલ મારે અને તમારે તોડવાની, કઈ રીતે અભેદ દિવાલ આપણે તોડી શકીએ? ને અભેદ દિવાલ માટે દેવ ધમનીએ કહ્યું છે કે તમે દંડ પ્રાપ્ત કરો, ગમે એમ કરીને દંડ પ્રાપ્ત કરવો છે. એક દંડ નથી, પાંચ દંડ, બીજા પાંચ દંડ છે. પંચ પરમેશ્વરીના પાંચ દંડ, પંચ પરમેશ્વરીના પાંચ દંડ, દરેક દંડ ની અંદર એવી વિદ્યતા છે. એ કઈ રીતે પ્રાપ્ત થાય? અવતાર એમના પછી મળી જતો. હું 5 વર્ષ નો હતો અને પાટણમાં ભસુંડે વાળા ને ભેગા થતી અંદર મારી માં લઈ ગયેલી મને શીતલનાથ ભગવાન ની તમે નમો અંતર નમો સિદ્ધાર બધા અવતાર આવી ગયો. આવી ગયો હે ભાઈ, તે નહીં પ્રાય. તમે જો કિંમત ભરી શકો, પામી કિંમત ક્યાં કિંમત કરવાની છે. ખપરા ને કોરા પહેરવાના
એની મારી માનસ છે તો નામ જ બોલતો એક કથા રિપીટ છે. છોકરાએ દીધેલું આખું સ્વપ્ન ગુરુને પણ લાગ્યું. સિંદુર નું તિલક કરવામાં આવ્યું, કરેણ ના ફૂલ ને મારા ગળામાં નાખવામાં આવ્યું, અને એ વડા ને એ ખીર ને એ માકડા ને અને મંડળ હતું ને તેની વચ્ચે ઉભી રહી એને દંડ મૂક્યો. મિત્રો બધા સ્વામી જોઈ લીધો મંડળમાં પ્રાર્થના કરી હજી બોલ્યા તો ભવાની એને લઈને વિક્રમ સાધુ આ તમે ચૂકા તો ચૂકી ગયા. ઘણી મહત્વની વાત કહું તો આવી ક્ષણો જીવનમાં આવે છે, તોડવાની એક ક્ષણ હોય છે. અને આ બધી જૂની કથામાં એ આવી તે વખતે જો તમે રાક્ષસ માતામાં માર્યું તો મળ્યો તમને. તમે જરા વિચાર કરવા મળ્યો તો હવે ઈચ્છી દો કે મીઠા કરો કે પ્રમાણમાં રાક્ષસ કરી દે. અયોધ્યાની જે વાતો છે ને આરાધનાની વાતો છે, આરાધનાની વાતો છે. આપણે આપણી પોતાની અંદર જોઈતા જાગૃત થઈ ગયું, જાગૃત રહેવાની જરૂર છે. જાગતે જીવતે ને ઉઠતે મરતે અને એ વખત જે ભાગ્યો ને પેલા બધા મુસ્લિમ ભાવી મારા એમના એમ પડે મુસ્લિમ ભાવી અને પ્રયત્ન જણાવે તમને પાસે તેની હજી પૂરું કરે. હે માતાઓ તમારો ભોગ લો. એ પહેલા આરોપો ભાગી છૂટ્યા, 64 જોગન નો કરાર થઈ ગયો, ટુકડા 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 કરીને ઉમાંદરી ખાઈ ગયો. વિક્રમ આગળ અને આ પાછળ ભાગ્યા. કઈ વાતો હતી આ બધું? વિક્રમને બેંકમાં જવા માટે સ્ટેશન છે, થાકીને લોટ થઈ ગયો, જીવન પર પડી ગયા, સાવ થાકી છે. એક જણા અમે આ લોકોને કહ્યું મિત્રોને ભૂખ લાગી હોય જેથી કરીને કોઈ ખાધું નથી, કારણ કે આ ધરાવીને ખાવાનું સવાલ થઈ ગયેલી બધાને ભૂખ્યા રહે. એ તો ઉપવાસ કહી દે, ઉપવાસ એટલે પરમ તત્વની સન્મુખ હોવું એ ઉપવાસ. વિક્રમ તો એની સન્મુખ જ હતો. વિક્રમે કહ્યું કે હું નગરમાં જઉં છું અને હું ખાવા માટે નીકળ્યો હતો. તમારે માટે હું ખાવાનું કયું કઈ લઈ જઈને લેતો આવું. હું હવે ભય નથી, અને ભયથી મુક્ત થઈ જો છૂટ્યા હોત તો મર્યા. સાધકો માટે રિવાજ છે, સાધકો પણ જે છૂટી ગયા મૃત્યુમાં એ સેકન્ડ હોય છે. હા, એ ભાવ એની અંદર સાત મજલાના મહાલયમાં પેલો ચડ્યો સાધુ સોનાના હિંચકા ઉપર, મકાનની માલિક ગોળીની હિંચકો ખાતે સોનાનો ધર્મલા બેને કીધું સાધુ દેવીના મોડામાંથી નીકળી ગઈ. ધર્મલાલ ને શું કરે ઓરેને પાત્રે આ ખરાબ જોઈએ નારાયણનું ઘર સાધુ છૂટી ગયો. નંદી સૈન્ય એવું વાત કરી ગયા વાત કરનાર ભગવાન મહાવીર સ્વામી ને કહીને દીક્ષા લેતા એને નીચેથી તરત આ સેકન્ડ હતી એને કીધું વાત ને સમજાય બેટા અર્થલ આપ કરતા ધર્મલાલ ઘણો મોટો પતી ગયો છોકરી એના મને શું તો બનતી હશે ધર્મલાલ ની મુશ્કેલી કરી. હું એને બતાવી દઉં સંદર્ભ વ્યવસ્થિત ચૂકી
જાગૃતિ છે. પ્રમાદ કહેવામાં આવે છે, પ્રમાદ નો અર્થ આ છે. પ્રમાદ નો અર્થ આ છે, સમાધિમાં જાય અને આનંદ ની એક અનુભૂતિ થાય. આને પણ ભગવાને માર્ગ કીધો છે, પ્રકૃષ્ટ પ્રકાર નો માર્ગ, એનો એક આનંદ છે, ખુદી છે, મકામાં મજા આવે. જવાબદારી મૂકીને બેઠું ને તો ઘર ને ચડાવવું ને શાકભાજી ને લાવવી ને કમાવું ને કરવા કરું. હું તો ધ્યાન માં જઉં છું. એટલે ભગવાને છઠ્ઠા ગુણતા ઉપર પોતાના સાધુઓ ને સર્વ વ્યક્તિ જે થયા ને એમાં એને પ્રમત્ત ગુણતા કીધું. પ્રમત્ત છે પ્રમાદ વાળું. તો ભગવાન એ કહેતા હતા કે મારે સાધુ પ્રમાદી છે, કે મારા સાધુઓ આ ક્રિયામાંથી જે માર્ગ નશો ઉત્પન્ન થાય છે ને એ નશો ઇન્દ્રિયનો ગયો નહીં. એવું એ કહેવા માંગતા હતા. આનું કહેવું એ હતું અપ્રમત્ત બનવું જોઈએ. આ પ્રમત્ત વારંડ પરે નિત્ય. આ નંદી મહારાજે કીધું, સાધુ શું વિચાર કરે? સાધુ એ વિચાર કરે કે હું પોતે આ પ્રમાદ ને ઓળંગી લઉં. અપ્રમત્ત ક્યારે બનું? ક્યારે બનું? ક્યારે બનું? સાધુ આ વિચાર પ્રમત્ત કીધા. પોતાના સાધુ ને પ્રમત્ત એટલે ધર્મ નશો ન બને આપણે માટે. ધર્મમાં જો નશો બને ને તો મુક્તિ સંસાર બે સમજે નહીં આવી બની. ક્યાં વખત એમ થશે? છોડ, ભગવાન કહેતા હતા સમુદ્ર મેળવવા જોઈએ. મુક્તિ સંસાર બેવું સમજ અને કઈ રીતે આવશે? નહીં આવે. આ મહત્વની વાત આ હતી. એ વખત વિક્રમ જાગ્રત હતો. વિક્રમે કહ્યું નહીં, જો વિક્રમ બધા થાકી ગયા. આપણે સ્ટેશન કરી તથા આપણે અહીંયા રાખીશું. બધા થાકી ગયા, બધા થાકી જાય ત્યારે પણ એ સ્ટોરમાં એક્સ્ટ્રા એનર્જી હોય. નહીં ગાડીની અંદર હવે પૂરું થવા આવ્યું છે દેખાતું હોય કે તમે કહો કે રિઝર્વ માંથી પેટ્રોલ ગાડી ચાલે છે. ધંધાની ગીરમાં નજીક માં નજીક પેટ્રોલ પંપ આવે, આ ભરી લેવાનું છે. હા, નહીં તો અટકી વાળે છે. પણ એને રિઝર્વ રાખતું હોય અલગ. મેં તમે રિઝર્વ રાખ્યું છે એની કસોટીનો વખત આવે ને એ વખતે એની પાસે રિઝર્વ હોય. આરાધનામાં એ રીતે રાખવું પડે, રાખવું પડે. આરાધનાની જે કથાઓ આવે છે આમાં તો આપણને સમજાય છે. અત્યારે તો સમય નથી, પણ એમ નિયમ અને આસન પછી પ્રાણાયામ કરવો. પ્રાણાયામ કરીને એનર્જી રિઝર્વ કરવાની છે. અત્યારે હવે પ્રાણાયામ લેવાનો વખત તો કીધું તો મને દર વખતે વાર્તાલાપમાં એમ નિયમ આસન પ્રાણાયામ પત્તા ધારણા ધ્યાન એ તો ધ્યાન સુધી આવું છે. અને સમાધિ તો દરેક પોતે અનુભવવાની છે. એ અમે જો રીજ્યો અહીંયા એને રીઝર રાખ્યું હતું અને કીધું તમે સુઈ જાઓ. પોતે સુઈ ગયો તો સુઈ ગયા તો ઊંઘી ગયા હતા. ઊંઘે નહી બીજો નગરમાં જઈને લઈ જાઓ. કઈ ખાવાનું લઈ જાવ બધા પાછા પુસ્તક થઈ ગયા. પાછા પુસ્તક થઈ એ શક્તિ તો રહે છે જેને સમર્થનું ચરણ લીધું. આ માર્ગની અંદર હું તમે જયારે આગળ વધીએ છીએ ને એ વખત આપણને શરૂઆતમાં શ્રદ્ધા એ વિશ્વાસ એ ભાવ રાખવો પડે છે. એ ભાવ રાખવો પડે મારે એને તમારે રાખવો પડે કે રક્ષણ કરનાર કોઈ તત્વ છે. અને આ માર્ગમાં જનારને આ માર્ગમાં જનારને અનંતા સત્તત્વો રક્ષા કરી રહે છે. પણ સાથે આ વિશ્વાસ જળ વિશ્વાસ રાખો પછી તમે અનુભવ થતો જશે. તમે પણ પહેલા તમે જો માનો તો જ જાણો. એ જે થિયરી હું તમને કહું છું તમે પણ અમારે રક્ષા કરતી દેખાય તો હું માનું કે રક્ષા કરે નહીં. તમે જો માનો રક્ષા કોઈ કરે તો તમને અનુભવ. એની ગુજરાતીનું ભજન છે મને યાદ આવે એ ભજન કહીને હું આ યુવા તલા પૂરો કરે પગલું મારું હું અવકાશ સમાન. હું જયારે અધ્યાત્મના અવકાશમાં પહેલું પગલું માંડું પગલું માંડું હું અવકાશ સમા જોઉં નીચે હરિવર નો હાથ
સાક્ષી ભગવાન નો હાથ દેખાશે. હરિવાર નો હતો, હરિ નો હાથ નહીં. હરિ એટલે બહુ બ્રહ્મણ કરાવનારા કર્મો નું હરણ કરે એ તત્વ હરિ છે. આ હરિવાર છે. ધર્મ કર્મો નો સંપૂર્ણપણે ક્ષય કરવામાં આ સાહેબ તત્વ છે. પગલું મારું હું અવતાર સમા જીવ નીચે હરિવર નો હાથ થયો. અજંતાની સદા સુની ફેરીએ અજંતાની આખું વિશ્વ અજંતુ કઈ એના સુની ફેરીમાં આપણે એકલા જઈ રહ્યા છીએ. કોઈ કોઈની સાથે નથી. હું એની સાથે મારી પત્ની કે મારી મા કે મારા પિતા કે મારા બાળકો કે કોઈ ભગવાને જે એકત્વ ભાવના શીખી ભાવના શીખી બાર ભાવનાની અંદર એકલો આવે છું એકલો જવાનો છું. એ અજંપાની સદા સુની દેવીએ ગાતો આવે અધિકો સંગાથ. કોઈ મ્યુઝિકલ આનંદ નું ગીત હા તક તો ગાતા ગાતા આપણી જોડે આવી રહે અનુભવ. તમે આમાં જશો તમને એમાંથી જવું જોઈએ. મારે અને તમારે એ માટે એની અંદર તમે એ માટે એમાંથી કરાવું છું. પગેલું માડું હું અવકાશમાં તમે આકાશમાં પગેલું મારે આકાશમાં પગેલું મારી અધ્યાત્મનો માર્ગ ચડવા દે. પૃથ્વી ઉપર તો હમણાં આ હું તમને કઈ કે આપણે પૂરું કરી પણ આરતી ઉતારીને બધા પૃથ્વી પર પગલા માંડવા મારે આકાશમાં અમે પગલા માર્યા ને પગલા જે માંડવાના છે મેં એ પગલા માંડવાના છે. એ પગલા આકાશ ની અંદર માંડ્યા. જો આકાશમાં આ પગલા આપણે માંડી છે આ પગલા જો આકાશમાં તમે અંદરથી ખુલવા માંડ તમને શ્રદ્ધા થઈ ગઈ તો ભગવાન જોડે ચોથા પછી પાંચમા છઠ્ઠા સાતમા આઠમા નવમા દસમા હું સાનંદ ઉપર ચડે છે ને એ વખતે બધો વિશ્વાસ થાય. એ વખતે એને પોતાને એને પોતાને વિશ્વાસ કાયમ છે. એના મનની અંદર એ ખાતરી છે. બસ આપણે પણ અતિશય રાખ કે હું જો અવકાશમાં પંચે માટે અવકાશમાં પગલું ભરવાની જરૂર એ સાહેબ તત્વ સારું સ્વસ્થ હતું. અને તમે ભૂલો નહીં અધ્યાત્મનો માર્ગ ઘણો કપરો છે પણ એ ઘણા કપરા માર્ગમાં અનંત એવા સત્તત્વો સાહેબ તમને અનુભવ થશે. હું માગું છું ને મારી કહું છું હું તમને અહીંયા જે કઈ કહું છું મારા ઘરનું કઈ નથી તમે ખબર કરશો. હું માગું છું ને માગું અને અને બિલકુલ શાસ્ત્ર સંમત છે. આની અંદર શાસ્ત્ર થી વિરુદ્ધ નો એક અક્ષર હું આ ગાંધી પર બેસીને નહીં બોલું. તમને હું ખાતરી થઈ કહું છું હું ને તમે જો એને સમજવાનો પ્રયત્ન કરીએ તો જુદું ખુલી જશે. અમે જે કઈ સ્થળ કરીએ છીએ અધ્યયન કરીએ છીએ સેવા કરીએ છીએ પૂજા કરીએ છીએ સમય કરી બધું બધું ચાલુ રહેશે. એનું અનુસરણ બદલાઈ જશે. એનું સ્વરૂપ બિલકુલ ભિન્ન થઈ ગયું. મતલબ પૂરું કરું છું અત્યંત ભાવથી સદાત્મક આ સર્વે અથવા અધ્યાયમાં આટલો બધો રસ લઈ રહ્યા છો પોતાના જીવનના પરિવર્તન માટે નહીં તો નહીં તો આ બન્યા નહીં નહીં તો ઘટાડો આવે તમે આમાં શું આમાં કઈ કરવાનું તો બતાવ્યું નહીં. આમાં એ તો બતાવ્યું નહીં કે હોળીનું તપ કોણ કોણ શરૂ કરવાનું છે ભાઈ અને નવ પદની હોળી કોણ હવેથી કરશે. ના 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 નવ પદની હોળી અને રોહિણીનું તપ કઈ રીતે જીવંત બને અહીંયા ચાલુ. તમે ગમે એ કરો તમારી ઈચ્છા પડે કરો તમે પૂજા કરો કે સામાયિક કરો અમે દર્શન કરો કે નવકાર જીવન તો બધું છે. તમે ફીલ કરી તમે ફીલ કરી અને એમાં પેલું જે માર્ગ છે યાર આકાશમાં આપણે પહેલું પગલું માન કઈ રીતે માનવું એ તમને સતત પ્રાર્થના કરો ગૌતમ સ્વામીને. હે ગૌતમ સ્વામી ભગવાન મને તમે સુજાડો તમે મને સુજાડો ક્યાં માનવું પગલું આકાશમાં માનવાનું છે. એનો અર્થ એ છે એનો રહસ્ય અર્થ એ છે પેલા ભાવ જગતમાં પરિવર્તન આવવું જોઈએ અને પેલા દ્રવ્ય જગતમાં અને ક્રિયામાં પરિવર્તન લાવવું જોઈએ.
ક્રિયામાં પરિવર્તન આવે એ પહેલા ભાવોમાં જો પરિવર્તન આવે ના ક્રિયા જીવંત બની જશે, ક્રિયા જીવંત બની જશે. હું અને તમે પ્રભુ ઘરમાં બેઠી જો એકાદ ક્રિયા જીવંત બનાવી શકશું, એકાદ ક્રિયા જીવંત બનાવી શકશું ને હું ઘણો માર્ગ આ એવું કેન્દ્રનું સ્થાન છે ને કે બધું નથી બનવાનું. તમે આ કેન્દ્ર માંથી અહીં જાઓ તો બનશે કે નહીં, પારથી અહીં જાઓ તો બનશે કે નહીં જાઓ તો બનશે. તમે જ્યાં છો ત્યાંથી કેન્દ્રમાં આવો મોક્ષ છે. મેં પેલા પૂરું કર્યું છું અને તે મંગળ કરી આપણે પોતે આવી કૃષ્ણ તે પૂરો કરીએ ફરીથી આપણે આવતીકાલે અહીંયા આ પંચદંડની કથામાં બીજો દંડ વિક્રમે કઈ રીતે મેળવ્યો ને મારે ને તમારે કઈ રીતે મેળવવું એમાંથી આ કથાને આપણે આગળ સર્વમંગલમ મંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રજાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃતવસે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમાસમર્યે મનવાંછિત ફલદાતા. ફરીથી આપ સૌનો આભાર.